નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો એમાં ધોરણ સાત ચેપ્ટર નંબર નવ આપણે પહોંચ્યા છે ગણિતમાં ચેપ્ટર નંબર નવ શું છે તો કે સમય સંખ્યાઓ બરાબર તો એમાં પેજ નંબર બાર ઉપર આપણે દાખલા નંબર ત્રણ પહોંચ્યા બરાબર તો કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો એમાં આપણે પહેલો વિકલ્પ જોઈએ તો કે છગડીયો કાઉન્સ કહેવાય આ જે કાઉન્સ છે એને છગડીયો કાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે છગડીયા કાઉશમાં છે એક બે ત્રણ ચાર અને પાંચ એવી રીતે આ ડોટ 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 કરેલા છે એટલે કે આ સંખ્ય એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે તો શું આવશે ઓપ્શન પ્રાકૃતિક સંખ્યા ગણ છે બરોબર છે બરોબર જીરો એક બે ત્રણ ચાર આગળ કેટલા આવે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટના આગળ આવેલું છે બરોબર તો ઈ કઈ સંખ્યા ગણ છે તો કે પૂર્ણ સંખ્યા ગણ બરોબર છે યાદ રાખવાનું છે જો એકથી ચાલુ થાય તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ અને થી ચાલુ થાય તો પૂર્ણ સંખ્યા ગણ બરોબર છે તો ઓપ્શન બી બરાબર હવે ત્રીજો તો ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહે છે બરાબર તો કે આ જે સંખ્યા રે એક બે ત્રણ ચાર પાંચ એ કઈ સંખ્યા હતી ગણ હતો તો કે પ્રાકૃતિક એની ગણતરી કરીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે તો કે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા કહે છે કઈ સંખ્યાઓને સંખ્યાઓને તો કે પ્રાકૃતિક ઓપ્શન ડી બરોબર છે સંખ્યા સંખ્યા વિકલ્પ ચોથો તો કે ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા નથી પણ ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી જો અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં જીરો આવે છે તો કે ના તો તેથી પ્રાકૃતિક સંખ્યા નથી પરંતુ પૂર્ણ સંખ્યા છે તો કારણ કે પૂર્ણ સંખ્યામાં જીરો આગળ આવે છે થી ચાલુ થાય છે સંખ્યા તો અહીંયા શું આવશે જીરો ઓપ્શન બી બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે પાંચમો વિકલ્પ તો કે તનના છેદમાં ચાર એ ખાલી જગ્યા સંખ્યા છે તો કે તનના છેદમાં ચાર એ સમય સંખ્યા છે ઓપ્શન સી બરાબર હવે માઇનસ છઠ્ઠો વિકલ્પ માઇનસ એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ અપૂર્ણાંક એ ખાલી જગ્યા સંખ્યા છે બરોબર આ તનના છેદમાં ચાર એ સમય સમય સંખ્યા છે તો માઇનસ એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ પણ એ સમય સંખ્યા છે ઓપ્શન બી બરોબર છે તો હવે સાતમો વિકલ્પ તો કે બે પોઈન્ટ પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે બરોબર છે બે પોઈન્ટ પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો કે સમય સંખ્યા જ છે બરોબર કઈ રીતે તો કે બે પોઈન્ટ પાંચ તો એને આ રીતે પણ લખી રખાય પાંચના છેદમાં બે પાંચના બે ભાગ કરો એટલે બે પોઈન્ટ પાંચ જ આવે તો આ આપણે સમય સંખ્યા થઈ તો આ પણ સમય સંખ્યા જ કહેવાય બરોબર એટલે ઓપ્શન બી સમય હવે આઠમો વિકલ્પ ખાલી જગ્યા માઇનસ ચાર થી મોટી સંખ્યા છે આ આપણે એક સંખ્યા રેખા દોરી બરોબર છે આ જીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને માઇનસ ચાર બરાબર હ એમાં શું કીધું છે માઇનસ ચારથી મોટી સંખ્યા કઈ છે આ ચાર ઓપ્શનમાંથી તો માઇનસ છ એ નાની છે માઇનસ એક પાંચ પૂર્ણા છેદમાં બે એ પણ નાની છે માઇનસ સો પણ નાની છે પરંતુ મોટી કઈ છે માઇનસ બે કારણ કે એ પહેલાં આવે છે સંખ્યા રેખા ઉપર માઇનસ ચાર પછી આવે છે માઇનસ બે એ માઇનસ ચારથી મોટી સંખ્યા છે તો ઓપ્શન ડી બરોબર છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો હવે નવ મોડા નવમાં વિકલ્પ જોઈએ તો કે જીરો અને પાંચની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે બરાબર છે જીરો અને પાંચની વચ્ચે કેટલી સંખ્યા આવે તો કે એક આવે એક પોઈન્ટ પાંચ આવે બે આવે બે પોઈન્ટ પાંચ આવે બે પોઈન્ટ પંચોતેર આવે બે પોઈન્ટ એસી આવે તો કે અસંખ્ય સમય સંખ્યાઓ આવે અસંખ્ય ઓપ્શન ડી બરાબર છે તો હવે દસમો વિકલ્પ એક પૂર્ણાંક બેના છેદમાં પાંચને સંખ્યા રેખા ઉપર દર્શાવવા એક અને બે વચ્ચે કેટલા સરખા ભાગ પાડીશું બરાબર એક પૂર્ણાંક એકના છેદમાં બે તો ઝીરો એક અને બે આની વચ્ચે જ આવે તો કેટલા સરખા ભાગ પાડીશું તો કે પાંચ સરખા ભાગ પાડીશું બરાબર તો ઓપ્શન સી હવે અગિયારમો વિકલ્પ તો હવે ખાલી જગ્યાએ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ ઝીરોની ડાબી બાજુએ થાય છે બરાબર હવે આ આપણે સંખ્યા રેખા દોરી બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ ઝીરો મૂક્યો અહીંયા પહેલાં વચ્ચે તો ઝીરો જ આવે તો ઝીરોની ડાબી બાજુએ કઈ સંખ્યા આવે હંમેશા માઇનસ તો કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ તો આપણને એમાં આમાં એમ જ કીધું છે અગિયારમાં વિકલ્પમાં તો કે સંખ્યા રેખાઓનું સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ ની ડાબી બાજુએ શું આવે તો કે ઋણ ઋણ એટલે કે બાદ બાકી એટલે કે માઇનસમાં ઓપ્શન ડી ઋણ બરોબર છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર સમજાઈ ગઈ બધાને તો ચાલો પેજ નંબર તેર ઉપર આવી જાઓ બધા હવે પેજ નંબર તેરમાં બે પૂર્ણાંક તનના છેદમાં ચાર અપૂર્ણાંકની વ્યસ્ત સંખ્યા શું થશે તો જોઈએ આપણે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર તો કે ચાર દૂ આઠ આઠ પ્લસ ત્રણ કરો એટલે કે અગિયારના છેદમાં ચાર થાય હવે આની વ્યસ્ત સંખ્યા કરો એટલે શું થશે ચાર અંશમાં આવી એટલે કે ઉપર આવી જશે અગિયાર છેદમાં એટલે કે નીચે આવી જશે ચાર છેદમાં અગિયાર તો ઓપ્શન છે એવો બરોબર ચાર ના અગિયાર બરોબર છે હવે પ્રશ્ન નંબર ચાર તો કે સાચા જોડકા બનાવો બરોબર તો જોઈએ માઇનસ પાંચની વિરોધી સંખ્યા વિરોધી એટલે માઇનસ પાંચ હોય એની જગ્યાએ પ્લસ પાંચ કરવાનું તો પ્લસ પાંચ ક્યાં છે તો કે ઓપ્શન ડી માઇનસ પાંચની વિરોધી સંખ્યા એટલે કે પ્લસ પાંચ જો કે વિરોધી એટલે કે માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય વિરોધી કીધું હોય એટલે તો પહેલામાં ડી બરાબર છે હવે બીજું પાંચની વ્યસ્ત સંખ્યા એટલે કે વ્યસ્ત કીધી છે આપણને એટલે પાંચ એની વ્યસ્ત સંખ્યા કરો એટલે કે એકના છેદમાં પાંચ થઈ જાય બરોબર છે પાંચ અંશમાં હોય છેદમાં જાય એટલે પાંચમાં માં સી એકના છેદમાં પાંચ હવે ત્રીજો એકના છેદમાં પાંચની વિરોધી સંખ્યા એટલે કે આ પ્લસ છે તો એ માઇનસ કરવાના તો માઇનસ એકના છેદમાં પાંચ ક્યાં છે આ ચાર ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન બી તો કે ત્રીજામાં બી આવશે પ્લસ એક ના છેદમાં પાંચની જગ્યાએ માઇનસ એકના છેદમાં ચોથામાં એ બરોબર છે સમજાઈ ગયું તો આપડા જવાબ ડીસી બી અને એ જ રીતે જોડકા નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ તો પેલું જોઈએ તનના છેદમાં પાંચ પ્લસ કાઉન્સમાં કયો ગુણધર્મ ધરાવે છે વચ્ચે સરવાળાની નિશાની છે સરવાળાના ક્રમનો ગુણધર્મ બરોબર છે એટલે પહેલામાં આવશે સી બરોબર છે હવે બીજું જોઈએ મોટા કાઉસમાં નાનો કાઉસ માઇનસ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં ચાર એ જ રીતે અહીંયા એક માઇનસ એકના છેદમાં બે બારે નીકળી ગયા કાઉસમાં પ્લસ મોટા કાઉન્સના એકના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં ચાર તો કે સરવાળા છે બધે તો કે સરવાળાની નિશાની છે વચ્ચે વચ્ચે તો કે સરવાળામાં જૂથનો ગણો તો કે જૂથ અલગ પાડ્યું બરોબર છે એટલે જૂથનો ગુણધર્મ હવે આ બે ના છેદમાં પાંચ પ્લસ જીરો બરાબર માઇનસ બે ના છેદ માં પાંચ થાય હા કોઈ પણ સંખ્યાનો જીરો સાથે સરવાળો કરો એટલે માઇનસ બે છેદમાં પાંચ સંખ્યા એ જ રહે બરોબર તો ત્રીજામાં ડી સરવાળાની તટસ્થ સંખ્યા જીરોનું અસ્તિત્વ એટલે ત્રીજામાં ડી બરાબર છે હવે ચોથું માઇનસ ચારના છેદમાં પાંચ પ્લસ ચારના પાંચ બરાબર થાય તો કે માઇનસ ચારના છેદમાં પાંચ પ્લસ ચારના સરખા છે સંખ્યા સરખી છે સંખ્યા અને વિરોધ નિશાની છે તો આ બે ઉડી જશે એટલે જવાબ ઝીરો આવશે તો વિરોધી સંખ્યાનું અસ્તિત્વ ઓપ્શન બી વિરોધી સંખ્યા થઈ આ માઇનસ છે ને આ પ્લસ થઈ પ્લસ માઇનસ બરાબર એટલે વિરોધી સંખ્યા થઈ એકબીજાથી બરોબર એટલે ત્રીજામાં બી વિરોધી સંખ્યાનું અસ્તિત્વ છે તો પ્રશ્ન નંબર છ જોઈએ આપણે એ જ રીતે બરોબર છે પ્રશ્ન નંબર છ માં શું છે તો માઇનસ બેના છેદમાં પાંચ કાઉશમાં ગુણાકારમાં ચારના છેદમાં પાંચ બરાબર તો અહીંયા ચારના છેદમાં પાંચ બીજી અને આ પેલા આવી ગયા ચારના છેદમાં સાત ગુણ્યા માઈનસ કાઉસમાં બે ના છેદમાં પાંચ તો આ શું થયું તો કે સી ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ બરોબર ક્રમ અલગ અલગ કર્યો તો કે અહીંયા ક્ર ચારના છેદમાં સાતનો ક્રમ બીજે હતો તો આ કા બરાબર પછી પેલા આવી ગયો એટલે ક્રમ સાથે છેડાછેડી કરી બરોબર તો ક્રમનો ગુણધર્મ કહેવાય તો કે ગુણાકાર સાથે ક્રમનો ગુણધર્મ પહેલામાં સી હવે મોટા કાઉશમાં નાનો કાઉશ છે એટલે માઇનસ એકના છેદમાં બે ગુણાકારમાં એકના છેદમાં ત્રણ એને ગુણ્યા એકના છેદમાં ચાર હવે બરાબર કરીને જોજો આ માઇનસ એકના છેદમાં બે મોટા કાઉશમાં હતા તો એ બાર આવી ગયા નાના કાઉસમાં બરાબર માઇનસ એકના છેદમાં બે હવે ગુણાકારમાં મોટો કાઉસ છે કહેવાય આને તો કે એકના છેદમાં ત્રણ એને ગુણાકારમાં એકના છેદમાં ચાર હવે બાર હતા તો એ મોટા કાઉશમાં આવી ગયા બરાબર તો એને ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ કહેવાય કારણ કે જૂથ અલગ અલગ પાડિયા કહેવાય એટલા માટે હવે ત્રીજું માઇનસ ચાર ના પાંચ એને ગુણાકાર કરો એટલે માઇનસ ચાર ના પાંચ જ વધે બરોબર છે તો ત્રીજામાં શું આવશે ત્રીજામાં ઈ તો કે ગુણાકારમાં તટસ્થ સંખ્યા એકનું અસ્તિત્વ છે બરોબર ત્રીજામાં ઈ એ જ રીતે ચોથું બેના છેદમાં ત્રણ એને ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તો સરખું સરખું ઉડી જશે બરાબર એક જવાબ આવે તો કે હા તો કે ચોથામાં એ તો કે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ થયું આ વ્યસ્ત છે એકબીજાને બેના છેદમાં ત્રણ નીચે હતા ત્રણ તો એ ઉપર આવી ગયા આ બે ઉપર હતા તો એ નીચે આવી ગયા તો બેના છેદમાં ત્રણનું વ્યસ્ત કર્યું ત્યારે ત્રણના છેદમાં બે થયું ને એટલે કઈ સંખ્યાનું અસ્તિત્વ થયું કહેવાય તો કે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ થયું કહેવાય એટલે કે ચોથામાં એ આવે બરાબર એ જ રીતે પાંચ મોટો એકના છેદમાં બે ગુણાકારમાં મોટો કાઉસ બેના છેદમાં પાંચ પ્લસ ચારના છેદમાં સાત મોટો કાઉશ પૂરો બરાબર એકના છેદમાં બે ગુણાકાર આ બેનો પહેલાંનો ગુણાકાર પહેલાં સાથે બેના છેદમાં પાંચ પ્લસની નિશાની એમ નમ એકના છેદમાં બે પછી પહેલાંનો ગુણાકાર બીજા સાથે ગુણાકારમાં ચારના છેદમાં સાત તો આમાં શું આવશે ઓપ્શન બી ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ બરોબર ગુણાકાર સરવાળો છે છતાં પણ આપણે ગુણાકાર કર્યો વચ્ચે પ્લસની નિશાની મૂકી અને વિભાજન પણ કર્યું વિભાજન એટલે છૂટું પણ પાડ્યા કૌંસને એટલે કે કેને ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો પેજ નંબર 14 ઉપર આવી જાવ બધા પેજ નંબર 14 માં પેલો દાખલો જોઈએ તો કે સરવાળાઓ કરો આપણને આ રીત આપી છે તો આપણે શું કરીશું અપૂર્ણાંક પૂર્ણાંકમાં આપેલા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું બરાબર પછી સરવાળો કરીશું તો કે ચાર દુ આઠ આઠ ને ત્રણ આઠ ને પ્લસ ત્રણ એટલે કે અગિયાર તો કે અગિયારના છેદમાં ચાર પ્લસના પ્લસ એમ નમ હવે તંદુ છ પ્લસ એક એટલે સાતના છેદમાં બે બરાબર છે હવે આમાં મોટું હોય એ લસા લેવાનું હતું કે ચાર લસા એના અગિયાર ના છેદમાં ચાર છે એટલે કે અગિયાર એમ નમ અહીંયા બે અહીંયા ચાર લઈ માટે આ છેદમાં ચાર લેવા માટે બે સાથે ગુણાકાર કરવાનો નીચે પણ બે રે ગુણવાના તો આપણે ઉપર પણ બે આરે રે ગુણવા પડશે તો બે દુ ચાર સરખું થઈ ગયું બે છેદ સરખા થઈ ગયા પછી સાતનો ગુણાકાર બે સાથે કરવાનો હતો કે સાત દુ ચૌદ બરોબર તો કે આ બેનો સરવાળો કરવાનો ચૌદ પ્લસ અગિયાર કરો એટલે પચીસના છેદમાં ચાર પરંતુ આ જવાબ આવી ગયો અથવા કરીને બીજો જવાબ પણ લખવાનો છે અથવા આ રીતે આપણે જવાબ લખવાનો છે પૂર્ણાંક અપૂર્ણાંકમાં બરોબર તો ચાર છેદમાં માં ચાર છક ચોવીસ ને એક પચીસ બરોબર છે જા ચોવીસ પ્લસ એક કરો લે પચીસના છેદમાં ચાર બરોબર છે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે દાખલા નંબર બે જોઈએ તો કે છ તેરીને અઢાર અઢાર પાંચ ત્રેવીસના છેદમાં છ પ્લસના પ્લસ એમ નમ ચાર તેરી બાર બાર એક તેર તેરના છેદમાં ત્રણ બરોબર છે છ લસા લઈ લઈએ આપણે તો હવે અહીંયા છ તો છે છેદમાં બરોબર ત્રેવીસ અહીંયા છ લે આવવા માટે આને સાથે બે ગુણવા પડે તો ઉપર પણ બે વડે ગુણવા પડે બરાબર તંદુ છ તો હવે તેર દુ છવ્વીસ થાય બરાબર ત્રેવીસ પ્લસ છવ્વીસ કરો એટલે કે ઓગણપચાસના છેદમાં છ પરંતુ આપણે પૂર્ણાંક અપૂર્ણાંકમાં જવાબ લઈ આવવાનો છે એટલે તો અથવા કરીને છેદમાં છ છ અઠાને અડતાલીસ આઠ છ અડતાલીસ પ્લસ એક એટલે ઓગણપચાસ આવી ગયા આઠ છ અડતાલીસ પ્લસ એક કરો એટલે કે ઓગણપચાસના છેદમાં છ છે એ જ રીતે દાખલા નંબર ત્રણ માઇનસ નવના છેદમાં બે બરાબર છે હવે અહીંયા ગુણાકાર માઇનસ એટલે કે આપણે ગુણાકાર સરવાળાનો ક્રમનો એટલે કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીશું બરોબર અહીંયા ગુણાકાર માઇનસમાં એટલે કે માઇનસ અગિયારના છેદમાં ચાર બરોબર છે તો આપણે ચાર લસા લેશું બરોબર અહીંયા ચાર લેવા માટે નીચે બે વડે ગુણવા પડે અને ઉપર પણ બે વડે ગુણવા પડે તો નવ દુ અઢાર બે દુ ચાર થઈ ગયા માઇનસ છે હવે માઇનસ અગિયાર એમ નામ

બે તો અહીં લસ્સા શું લેશું આપણે તો કે ત્રણ છ આવે તો કે છના તણના પડામાંય છ આવે ને બે ના પડામાંય છ આવે તંદુ છ અને બે તેરીને છ એટલે કે છ લસ્સા લેશું અહીંયા છ છ હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે બે વડે તંદુ છ થઈ ગયા તો ઉપર પણ બે વડે ગુણવાના બરોબર છે અહીંયા આપણે છ લિયા હોય તો નીચે કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે તો ઉપર પણ ત્રણ વડે ગુણવાના બરોબર છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો સાત દુ ચૌદ પરંતુ કેવા માઇનસ માઇનસની નિશાની એમ નમ સાત એકવીસ તો કે ચૌદ માઇનસ ને માઇનસ એકવીસ તો બેનો સરવાળો થશે તો ચૌદ ને એકવીસ માઇનસ પાંત્રીસના છેદમાં છ હવે આપણે પૂર્ણાંક અપૂર્ણાંકમાં જવાબ લઈ આવીએ બરોબર હવે છ એમનોમ તો છ પંચા ત્રીસ બરોબર ત્રીસ પ્લસ પાંચ કરો એટલે કે પાંત્રીસ આવી ગયા પરંતુ કેવા માઈનસ બરોબર છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું બધાને સરસ તો આ ચાલો વિદ્યાર્થી